એક માં જે કે વિશે શીખવાનું છે બાળકો, આપણે શું શીખી રહ્યા છીએ? સરાજા શીખી રહ્યા છીએ. શું શીખી રહ્યા છીએ? સરાજા, જેમાં આપણે પાર્ટ 14 જેની આજે આપણે ઓળખ મેળવવાની છે સરાજાઓની. ચાલો બધા જ બાળકો રેડી થઈ જશે અને બધા જ બાળકોનું ધ્યાન બોર્ડ પર હશે. સરાજા કે ન્યા આપણે સમજવાના છે, શીખવાના છે. પછી જ્યારે હું અહીંયાથી તમને પીડીએફ ફાઇલ મોકલું ત્યારે તમારે લખવાનું રહેશે. બધા બાળકોનું ધ્યાન ક્યાં રહેશે? બોર્ડ પર. બધા બાળકો રેડી છે ને? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. સવાલ નંબર છે 32. સવાલ નંબર કયો? 32. આપણા શરીરના મુખ્ય ભાગ કયા કયા છે? મુખ્ય ભાગ કયા કયા છે? ચલો આ આપણું શરીર છે. આપણા શરીરના મુખ્ય ભાગો કયા કયા છે તમને ખબર છે બાળકો? નથી ખબર ને? ચાલો હું તમને જણાવું છું. આપણા શરીરના ચાર ભાગ છે. કેટલા શરીર આપણા ભાગ છે? ચાર. આ આપણું માથું, અહીંયાથી આ ભાગ પડે છે. જો મારી ગરદન નમી છે ને તો આ એક ભાગ બન્યો માથું. પછી અહીંયાથી આ ધડ, અહીંયાથી કમરથી આપણે વળીએ છીએ, વળીએ છીએ ને, હા, તો એ બીજો ભાગ કહેવાય. પછી હાથ, આ આપણા હાથ છે, આમ ચોટડું જોઈન્ટ થયેલા નથી પણ શું થયું છે? અલન ચલન થાય છે, થાય છે ને? આપણા હાથને આમ અલન ચલન કરીએ છીએ તો થઈ શકે છે ને? હા, તો આ ત્રીજો ભાગ હાથ. અને આપણા પગ ઊંચા નીચી કરી શકીએ છીએ, હાલી જઈ શકીએ છીએ, ચાલી શકીએ છીએ. જો ચોટડું આ આપણું આખા શરીરના ભાગો બધા એ હોય જોઈન્ટ એકદમ આમ સીધા ભાગ પડેલા ના હોય તો ના ચાલી શકત, ના ખસી શકત, ના ફરી ફરી શકત, બરાબર? તો આપણા શરીરના કેટલા ભાગ છે? ચાર. માથું, અહીંયાથી ધડ, હાથ અને પગ, આમ આપણા શરીરના ચાર ભાગ પડે છે. ચલો જવાબમાં લખીશું. ચલો બાળકો જવાબમાં લખીશું, માથું, માથું પછી ધડ, હાથ અને આપણા શરીરના મુખ્ય ભાગો છે. માથું, ધડ, હાથ અને પગ આપણા શરીરના મુખ્ય ચાર ભાગ છે. માથું, ધડ, ચલો બાળકો ખબર પડી ગઈ ને કે આપણા શરીરના કેટલા ભાગ છે, બરાબર, અને કયા કયા? ચલો બધાને હવે યાદ રાખવાનું છે કે આપણા શરીરના ચાર ભાગ પડે. કેટલા છે? ચાર ભાગ છે, માથું, ધડ, હાથ અને પગ, બરાબર? ઓકે, ચલો સવાલ નંબર હવે આપણે જોઈશું. સવાલ નંબર આપણે 33 નો જોઈશું. હાલોલ પાસે, હાલોલ પાસે કઈ ડુંગળી આવેલી છે? કઈ ડુંગળી આવેલી છે? ચલો બાળકો આ પાછું વળી કેવો સવાલ? ડુંગળી, કઈ ડુંગળી આવેલી છે? ડુંગળ તો જોયો છે, કયો ડુંગર છે? હાલોલ પાસે આપણે કયો ડુંગર આવેલો છે? પાવાગઢ ડુંગર, બરાબર ને? હા, તો અહીંયા તો ડુંગરીની વાત કરી છે. પાછી એ મોટો ડુંગર છે, આ
છે બરાબર ના ગયા હોય જે વિદ્યાર્થી તો અચૂક ત્યાં દર્શન કરવા માટે જજો ધાબા ડુંગરી બરાબર ઓકે તો ચાલો જોવામાં લખીશું ધાબા ડુંગરી ધાબા ડુંગરી આરું પાસે કઈ ડુંગરી આવેલી છે ધાબા ડુંગરી ઓકે બધાને જવાબ સરસ આવી જાય અને યાદ રહી જાય તેવા છે ધાબા ડુંગરી ચાલો બાળકો હવે આ સવાલ છે આપણે ફરી એક વખત રિપીટ કરી લઈએ બરાબર આપણા શરીરના મુખ્ય ભાગ કયા કયા છે આપણા શરીરના મુખ્ય ભાગ કયા કયા છે તો માથું ગળ હાથ અને પગ આ આપણા શરીરના મુખ્ય ભાગો છે બરાબર ઓકે પછી હરોળ પાસે કઈ ડુંગળી આવેલી છે હરોળ પાસે કઈ ડુંગળી આવેલી છે ધાબા ડુંગળી બરાબર ચાલો બાળકો આ સવાલ જે હું તમને વિડીયો ફાઇલ મોકલીશ તે તમારે CW અને SW બંને નોટમાં સરસ અક્ષર કાઢીને મૂકવાનું રહેશે ચાલો બાળકો નવા સવાલ જે માટે આપણે ફરી મળીશું બાય